નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. 7 માર્ચે પીએમના હસ્તે કેબલ બ્રિજ અને દહેજની ઓપેલ કંપનીનું ઉદ્ઘાટન કરાશે. ભરૂચમાં રોટરી ક્લબ અને ઓએનજીસી દ્વારા મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ સંપન્ન. કેમ્પનો 5,000 થી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો. ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ નજીક હાઈવે ઉપર નવનિર્માણ પામેલ દેશના સૌથી લાંબા કેબલ ટ્રેન બ્રિજ અને દહેજની ઓપેલ કંપનીનું તારીખ 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા આજરોજ ભરૂચ આવી પહોંચ્યા હતા. તેઓએ જાહેરસભા સ્થળ મક્તમપુર કૃષિ વિદ્યાલયના ગ્રાઉન્ડની મુલાકાત લઈ કાર્યક્રમ અંગેની રૂપરેખાની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેઓની સાથે જોડાયા હતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે એના માટે યોજાનાર જાહેર સભામાં મોટી સંખ્યાની અંદર ભરૂચ અને આજુબાજુના જિલ્લામાંથી જનતા ઉપસ્થિત રહેનાર છે. ત્યારે એ સમગ્ર કાર્યક્રમનું અવલોકન કરવા માટે, આયોજનની સમીક્ષા કરવા માટે આજે ભરૂચની મુલાકાત લીધી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકારના વહીવટીતંત્રના અધિકારીઓ વગેરે સાથે જે રીતે ચર્ચા થઈ છે, જોતા આ કાર્યક્રમ માટે જે રીતે જનતાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, આ સુવિધાને લઈને જનતામાં જે અનેરો આનંદ છે એ જોતા વિશાળ સંખ્યાની અંદર જનમેદની પણ ઉપસ્થિત રહેશે. ભરૂચમાં રોટરી ક્લબ અને ઓએનજીસી દ્વારા મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાયો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરની ઓએનજીસી કંપની દ્વારા રવિવારના રોજ મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરાયું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને આ મેડિકલ કેમ્પના કોઓર્ડિનેટર દુષ્યંત પટેલ, ઓએનજીસીના ડીએમઆર શેખર, પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ ફાંસીવાલા, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ અમરદીપસિંહ બુનેટ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિતેશ જરીવાલા, પ્રોજેક્ટ ચેરમેન અનીશ પરીખ, ડોક્ટર મુકુલ શેઠ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના 164 જેટલા તબીબોએ સેવાઓ આપી હતી, જેઓના નિદાનનો 6,000 થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. આ કેમ્પના માધ્યમથી 900 જેટલા ઓપરેશન પણ કરવામાં આવશે. કેમ્પમાં ભરૂચ પોલીસ અને બીટીઈટીના જવાનોએ પણ ખડેપગે સેવા આપી હતી. અગાઉ રોટરી ક્લબે આવા 4 મેગા મેડિકલ કેમ્પ કર્યા છે, એના ખૂબ સારા પરિણામ મળ્યા હતા. હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કરવાનો એક આશ્રય એટલા માટે કે ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ આવેલું છે અને વધુ લોકો એનો લાભ લઈ શકે. ખાલી નિદાન નહીં પણ એની સાથે જરૂરિયાત લાગે તો એના ઓપરેશન્સ પણ ત્યારબાદ મફત કરી આપવામાં આવશે. દવાઓ ફ્રી ઓફ કોસ્ટ એમાં આપવામાં આવે છે અને આનંદની વાત એ છે કે 163 ડૉક્ટર, ભરૂચના તમામ લીડિંગ ડૉક્ટર્સ 163 ડૉક્ટરે આ મેડિકલ કેમ્પમાં માનદ સેવા આપવાનો અમને યોગદાન મળ્યું છે, જેથી કરીને તમામ રોગો આ કેમ્પની અંદર આવરી લેવાયા છે. કેન્સર અને હાર્ટના ઓપરેશન સિવાય અન્ય કોઈ પણ આવા ઓપરેશન્સ હશે તો તે રોટરી ક્લબના માધ્યમથી ભરૂચવાસીઓને કે ભરૂચના જે જરૂરિયાતમંદ લોકો છે એના ઓપરેશન્સ કરી શકીશું. આ કાર્યક્રમમાં અમને ઘણી બધી વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓએ આર્થિક સહયોગ પણ આપેલો છે અને જુદી જુદી સંસ્થાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. હા, જસોદાબેન રતિલાલ માધવ પરમાર. મને કમરમાં બહુ દુખાવો હતો તો દવા લેવા આવ્યા છે અમને સારું દવાથી. મારું નામ પારુલબેન હિરેનકુમાર ઓજવાલા છે. હું અહીંયા હાડકાના ડૉક્ટર માટે આવી છું. મને ઘૂંટણના દુખાવાની તકલીફ છે અને આ બધી વ્યવસ્થા જોઈને એવું લાગે છે કે ખરેખર જે ગરીબ લોકોને મદદરૂપ થાય છે એ માટે ખૂબ સારું છે અને આ વસ્તુ વારંવાર થવી જોઈએ.
તાલુકાના ડઢાલ ગામના ડેપ્યુટી સરપંચ સહિત 5 શખ્સો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા. પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામની સીમમાં પાના પત્તાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સ સેલને મળતા તેઓએ દરોડા પાડ્યા, જેમાં ડઢાલ ગામના ડેપ્યુટી સરપંચ મહંમદ સરીગત, અશરફ પટેલ, અજીત સરીગત, સમીર મુલ્લા અને ગુલાબ હનીફ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા, જ્યારે 3 આરોપી ફરાર થઈ જતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 28,190 રોકડા, 6 મોબાઈલ ફોન અને ઈ બાઇક મળી કુલ રૂપિયા 1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ભરૂચ દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2017 મંગળવારના રોજ સવારે 10:30 કલાકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 5 વત્તી ભરૂચ શાખા ખાતે દેખાવો યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો ભરૂચ જિલ્લાના તમામ બેંક કર્મચારીઓને આમાં જોડાવવા નમ્ર અપીલ કરાઈ છે. રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા શનિવારના રોજ જાડેશ્વર વિસ્તારમાં ફ્રી સેમિનારનું આયોજન કરાયું. રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા શનિવારના રોજ સાંઈ મંદિરની પાછળ આવેલ ઓપન ગ્રાઉન્ડમાં ફ્રી સેમિનારનું આયોજન કરાયું, જેમાં સુપ્રસિદ્ધ વક્તા સંજય રાવલે ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે લાઈફ ટ્રેનર એન્ડ મોટિવેટર ડોક્ટર જીતેન્દ્ર અઢિયા, જયેશ પટેલ, KGM વિદ્યાલયના ઉપાસના શર્મા તથા મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. સેમિનારનું આયોજન સચિન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અંગ્રેજો બહુ હોશિયાર હતા, એમને એવો એવી સબ્જેક્ટ દાખલ કરી ગયા, 5 વિષય ભણવાના, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ભેગણ, કૂતરું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણ્યો. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી, એટલે હવે લપસી ના પડે શીખવાનું. એ જ ખટારા જેવું ભરાવાનું. અને એનું કારણ એ છે કે હું હંમેશા હસતો રહું છું, મારો હુમાય ફોટો હસતો આવે. મને બધા પૂછે કે તમે કેમ હસો છો, મેં કીધું આ બધી લાશો જોઈ નથી, તમે જુઓ હાલ તમે બધા અહીં બેઠા, હું આનંદ ભર્યા. લગ્ન સમારંભમાં જ્યારે 50 તોલાનો સેટ પહેર્યો હોય, 25 હજારની સાડી પહેરી, બધા ઉભા હતો એમ, પછી પેલા ફોટોગ્રાફર કે ભાઈ ફોટા કેમ આવ્યા, એટલે તું નોટ જ એવી જોઈ. કોઈ હસતું જ નથી, કોઈને જીવનમાં મજા નથી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી વસાહતના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી PWD ક્વાર્ટર્સના રહીશોને છેલ્લા 3-4 દિવસથી પીવાનું પાણી નિયમિત ન મળતા તેઓએ એકજૂથ થઈને હલ્લો મચાવ્યો. સ્થાનિકોએ ઉનાળાના પ્રારંભે જ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ તથા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ PWD ક્વાર્ટર્સમાં અભાવ હોવાની ફરિયાદો સ્થાનિકોએ કરી હતી. આમ જ્યોતિબેન રમેશભાઈ ઓરિયા છે. અમે છેલ્લા 4-5 દિવસથી આ ગવર્મેન્ટ ક્વાર્ટરમાં પાણીની તકલીફ ભોગવી રહ્યા છે, પણ કોઈ અમારા સામે જોતું નથી. અમે 3 દિવસથી આ 3જે માળે રહી છીએ અને 3 દિવસથી આ બહારથી ગમે ત્યાંથી પાણી લઈને આવી છીએ અને અમારી તકલીફ ખૂબ જ છે. ચાલુ દિવસે પણ પાણી જોઈએ એટલું મળતું જ નથી. વહેલાસર છોડે છે અને વહેલાસર બંધ કરી દે છે, એટલે અમે પાણી વગરના છીએ. હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ, તો હવે અમારે શું કરવું? અમે ગવર્મેન્ટ ક્વાર્ટરમાં રહીએ એટલે અમે કોઈ પણ સુવિધા પણ કરી શકતા નથી. મારું નામ પૂર્ણિમાબેન જોશી છે, હું ગવર્મેન્ટમાં રહું છું. કેટલા દિવસોથી લાઇટ નથી, નીચે ભટકાઈ જઈએ તો પણ ખબર ન પડે, ને PWD વાળા બિલ નથી ભરતા, એની લીધે બધે અંધાર પણ જેવું જ વાતાવરણ છે. આમાં કંઈક રાતે પણ બીના બની શકે એવું છે, કારણ કે ટોટલી અંધારું, ને મહિલાઓને નીકળવું હોય તો બહુ જ તકલીફ પડે છે. સાફ સફાઈ નથી મળતી, દાદરા અમે જાતે વારીએ છીએ, મારે સરકારી ફરજો બજાવવા જવું પડે છે, પણ સવારમાં સાતમાં સાવણી લેવી પડે છે. કોઈ પણ જાતનો સમય રહેતો નથી સરકારી સેવામાંથી, છતાં પણ આઈનું પેલા કરીને પછી જવું પડે, એટલે સરકારી સેવામાં પણ ડિસ્ટર્બ થાય છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પર રવિવારની સવારે ઉભેલી ટ્રકમાં મારુતિ વેન અથડાતા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું. પ્રાપ્ત ઘટનાસ્થળની વિગતો અનુસાર હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે રહેતા સિરાજુદ્દીન ઇસ્માઇલ શેખ રવિવારની સવારે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પર પોતાની મારુતિ કાર નંબર GJ15K6348 લઈને કોસંબા તરફ જઈ રહ્યા હતા, ત્યારે તાપી હોટલ નજીક આગળ ઉભેલી ટ્રક સાથે તેમની મારુતિ વેન ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે સિરાજુદ્દીન શેખનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જોશભેર થયેલા અકસ્માતમાં તેમના મૃતદેહ કારમાં જ ફસાઈ ગયો હતો. જોકે સ્થાનિક લોકોએ દોડી આવીને મહામહેનતે મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવની જાણ થતાં અંકલેશ્વર GIDC પોલીસે ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ દ્વારા તપોવન સંકુલ ખાતે આંતર કોલેજ હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તપોવન સંસ્કાર કેન્દ્ર અને દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ દ્વારા રવિવારના રોજ બહેનો માટે આંતર કોલેજ હેન્ડબોલ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજની ટીમોએ ભાગ લીધો. આ પ્રસંગે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને યુવા કલ્યાણ વિભાગના નિયામક ડેવિડ પોલ, તપોવન સંકુલના દિનેશ પંડ્યા, જાગૃતિ પંડ્યા તેમજ વિવિધ કોલેજના આચાર્યો અને આમંત્રિતો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા. કીપ ઓન પ્રેક્ટિસ, ખાલી ટુર્નામેન્ટ મેં આગે ખેલ કે નહીં જાના ચાહીએ. આપ લોગ જબ જબ ટાઈમ મિલા પઢાઈ તો પહેલા બાદ મેં ટીમ મેં રેગ્યુલર પ્રેક્ટિસ કરો ઓર અચ્છે સે અચ્છે ટીમ હમારે બને. ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી મેં હમકો જ્યાદા સે જ્યાદા મેડલ મિલે. અબ રિસેન્ટલી 10-15 દિન પહેલે મેં ઓલ ઇન્ડિયા ક્રિકેટ મેં હમારા યુનિવર્સિટી ચેમ્પિયન બને. રવિવારે રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાણા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા આયોજિત શ્રી ભક્તેશ્વર મહાદેવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાતા સમગ્ર રાજ્યમાંથી 8 ટીમોએ ભાગ લીધો, જેમાં સુરતની ટીમનો વિજય થયો હતો. સદર ટુર્નામેન્ટનું આયોજન સમાજના મિતેશ રાણાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ પ્રસંગે સમાજના સનત રાણા, અનિલ રાણા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની જીએસસીએલ કોલોનીના હોલમાં રવિવારના રોજ એક રક્તદાન શિબિર યોજાય. રોટરી ક્લબ ઓફ ભરૂચ, નર્મદાનગરી, જીએસસીએલ કંપની, રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને રેડક્રોસ બ્લડ બેંક દ્વારા રવિવારના રોજ રક્તદાન શિબિર યોજાઈ, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ નર્મદાનગરીના પ્રમુખ એમ એ હનિયા, જીએસસીએલના ડીજીએમ ડોક્ટર રેડ્ડી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જેસીઆઈ તથા સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેસીઆઈ ભરૂચ અને સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્ર દ્વારા જયંબે શાળા ખાતે રવિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, જેનો 400 વધુ દર્દીઓએ લાભ લીધો. સદર કાર્યક્રમમાં ચેરમેન જેસી હુસેન તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો જરૂરિયાતમંદોએ લાભ લીધો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા રવિવારના રોજ ગાયત્રી મહાયજ્ઞ યોજાયો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરના પાછળના ગ્રાઉન્ડમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો. આ પ્રસંગે ગર્ભ સંસ્કાર, નામકરણ, અન્નપ્રાશન અને યજ્ઞોપવિત સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. અંકલેશ્વરમાં સ્વર્ગસ્થ શિક્ષક દ્વારા લિખિત 2 પુસ્તકોનું વિમોચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વરના પારસી હોલ ખાતે સ્વર્ગસ્થ શિક્ષક મગનલાલ મિસ્ત્રી નિવૃત્ત થયા બાદના 30 વર્ષના અનુભવનું ક્ષિતિજ અને મણિરત્નમ આત્મયોગ દર્શન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેઓના પત્ની મણિબેન મિસ્ત્રીના હસ્તે સદર વિમોચન વિધિ સંપન્ન કરવામાં આવી. આ પ્રસંગે સુનિલ પટેલ, ડોક્ટર ધીરેન પટેલ, શીલાબેન મિસ્ત્રી સહિતના સ્વર્ગસ્થ મગનભાઈ મિસ્ત્રીના સાથી શિક્ષકો અને શહેરના સિનિયર સિટીઝનો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે ગામના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, કથાકાર વિનોદ ભટ્ટ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદ પટેલ, ભાજપના આગેવાન સંદીપ પટેલ, ગામના સરપંચ નવીન આહિર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આ ટુર્નામેન્ટ થકી થનાર આવકને મંદિરના જીર્ણોદ્ધાર અર્થે ઉપયોગમાં લેવાશે. જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા કપલ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું. જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર અને લ્યુપિન લિમિટેડ દ્વારા કપલ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું, જેમાં લ્યુપિન લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર ડીએમ ગાંધીએ પોઝિટિવ એટીટ્યૂડ દ્વારા અશક્ય કામો શક્ય કઈ રીતે બની શકે એ વિષય પર માર્ગદર્શન આપ્યું, જેનો ઉપસ્થિતે લાભ લીધો. આ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ હીરાચંદ શાહ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા. પોઝિટિવ એટીટ્યૂડ, યોર સેલ્ફ ઇનિશિયેટિવ, સેલ્ફ ઇન્વોલ્વમેન્ટ, ડિસિઝન મેકિંગ, યોર લીડરશીપ સ્ટાઇલ વિશે આ પ્રોગ્રામ કપલ માટે રાખવામાં આવ્યો છે. અને એમના ચેરમેન જેએસજીના મિસ્ટર એચઆર શાહ હતા, એમને ઘણા વખતથી હતું કે આ પ્રોગ્રામ આપણે કરીએ, અને મેં આજરોજ આ લુપિન ખાતે રાખ્યો છે અને બધા એનો ઉત્સાહથી સાથે મળીને વ્યૂ શેર કરીને લર્નિંગ કરી રહ્યા છે. My slogan is that share, care, enjoy, the bottom line is happiness to all. And yes, I can, yes, I can, yes, we can. Thank you very much.
અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું શનિવારના રોજ આયોજન કરાયું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી નૈષદ મકવાણા, શાળા સંચાલક કિશોર પાનસુરિયા, જય સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા ગામ પાસે નર્મદા નદીમાંથી અજાણી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા ગામ પાસેથી વહેતી નર્મદા નદીમાંથી તારીખ 25મીની મોડી સાંજે એક અજાણી અંદાજે 4-5 વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે જૂના બોરબાઠાના રહીશ બચુભાઈ વસાવાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકના ડી સ્ટાફને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. જો કે મૃતદેહ તદ્દન ડીકમ્પોઝ હાલતમાં હોવાથી તેની ઓળખ વિધિ થઈ શકી ન હતી. અંકલેશ્વર પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. 7 માર્ચે પીએમના હસ્તે કેબલ બ્રિજ અને દહેજની ઓપેલ કંપનીનું ઉદ્ઘાટન કરાશે. ભરૂચમાં રોટરી ક્લબ અને ઓએનજીસી દ્વારા મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ સંપન્ન. કેમ્પનો 5,000થી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.